थरा तालुकाने अछतग्रस्त जाहिर करवा अने पांजरापोळ माटे सहाय मंजूर करवा माटे गौशाळा संचालकों द्वारा आज थराद मामलतदारने आवेदनपत्र आपवामां आव्युं हतुं। अत्यारे वरसाद खेंचाता दुष्काळ जेवी स्थिति सर्जाई छे, त्यारे गौशाळाना संचालकोने अत्यारे गौशाळा चलाववामां खूब ज मुश्केली पड़ी रही छे। त्यारे आज थराद तालुकानी बधी ज गौशाळाना संचालकों भेगा मळी थराद मामलतदार दिलीपभाई दर्जीने आवेदनपत्र आप्युं हतुं ने तेमां जणाव्युं हतुं के गौशाळामां गायो माटे घासचारानी खूब ज अछत ऊभी थई छे। અત્યારે દુષ્કાળ જેવી સ્થિતિ હોવાથી લોકોએ ઘાસચારાના ભાવ વધારી દીધા છે, તેમ છતાં પણ લોકો ઘાસચારો આપતા નથી, જેના કારણે ઘાસચારાની ખૂબ જ અછત વર્તાઈ રહી છે। ઘાસચારાના અભાવના કારણે ગૌશાળામાં ગૌવંશનો નિભાવ કરવો કઠિન બન્યો છે। પાંજરાપોળમાં પશુઓને જીવાડવામાં ઘણી મુશ્કેલી પડતા પશુઓની હાલત પણ દયનીય બની છે। દુષ્કાળની પરિસ્થિતિના કારણે તાલુકાના ગામોમાંથી પણ ગૌવંશ ગૌશાળામાં આવશે, જેના કારણે ગૌશાળા અને પાંજરાપોળમાં પશુઓની સંખ્યામાં વધારો થઈ શકે છે। જો કે ઘાસચારાના અછતના કારણે ઘાસચારાના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે, જેને લઈ ઘાસચારાની વ્યવસ્થા થાય તે માટે સરકાર દ્વારા યોગ્ય સહાય આપવામાં આવે જેથી ગૌવંશને બચાવી શકાય તેવી રજૂઆત કરાઈ હતી। પણ અત્યારે કુદરતના કોપથી વરસાદ ન હોવાના કારણે અગાઉ તો કોરોનાની મહામારીથી એમાં ગૌવંશ નિભાવો ખૂબ કઠિન હતો, પણ સરકારે આપણને સહાય કરી તે બદલ સરકારનો ખૂબ આભાર માનું છું। અત્યારે ઘાસથી ખૂબ તંગી છે, ખેડૂતના ઘરમાં ઘાસ નથી, વરસાદ નથી, બહારથી જે ઘાસ વેચતા હતા એમને ત્રણ ગણા ભાવ કરીને મૂક્યા છે અને ઘાસ આપતા પણ નથી, તો ગૌશાળા સંચાલકને મહા મુસીબત, ત્રણ ગણા ભાવ આલી અને ઘાસ ખરીદવાનો વારો આવ્યો છે અને સંસ્થાઓ પાસે પૈસા નથી, તો આ ગૌવંશને જીવાડવો ખૂબ મહા મુશ્કેલી અને સંકટ છે। તો સરકાર આગળ અમારી તમામ ગૌશાળાની થરાદ તાલુકા વતી રજૂઆત છે કે અમને વહેલી તકે તાત્કાલિક સર્વે કરી અને અમને મદદરૂપ બને તેવી આશા રાખે છે સરકાર પાસે।